नमस्कार दर्शक मित्रों, डीएम न्यूज चैनल में आपનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર. થરાદના ગણેશપુરામાંથી નીકળતી નર્મદા નિગમની પાઇપલાઇનમાં લીકેજ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. નર્મદા નિગમની ઢીમા બ્રાન્ચમાંથી નીકળતી ગણેશપુરા માઇનોર કેનાલ વચ્ચે બનાવેલી પાઇપલાઇન લીકેજ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોના ખેતરમાંથી 350 મીટર સુધી પાઇપલાઇન લીકેજ થતા ખેતરોમાં નુકસાનીની ભીતિ. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી પાઇપલાઇનમાંથી પાણીનો વેડફાડ થઈ રહ્યો છે. તાત્કાલિક ધોરણે લીકેજ પાઇપલાઇનનું સમારકામ કરવા ખેડૂતોની માંગ. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે ઠેર ઠેર સરહદી વિસ્તારોમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભાભરમાં ભરચક વિસ્તારમાં ખિસ્સા કાતરું ઝડપાયો. વૃદ્ધ મહિલાના અંદાજે 10,000 સેરવી લીધા. વૃદ્ધ મહિલાના પૈસા કાઢી લેતા ખિસ્સા કાતરું ઝડપાયો. લોકો જોઈ જતા ખિસ્સા કાતરું ભાગવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ પીછો કરીને ઝડપી પાડ્યો. મેથી પાક ચખાડ્યો. લોકો દ્વારા ખિસ્સા કાતરુંને પોલીસને હવાલે કરાયો. ભાભર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં ભણસાલી હોસ્પિટલ પાસેની ઘટના સામે આવી. સ્કૂલ વાન ઇકો ગાડી પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો. જમ્પર અચાનક બ્રેક મારતા પાછળ આવતી ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો. સદનસીબે જાનહાનિ ટળી. સ્કૂલ વાનમાં બેઠેલ 15 જેટલા બાળકોનો બચાવ થયો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. બનાસકાંઠાના ગઢ વિસ્તારમાંથી ટામેટાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો એલસીબી પોલીસે પકડી પાડ્યો. બનાસકાંઠાના ગઢ વિસ્તારમાંથી બોલેરો પિકઅપ ડાલામાં ટામેટાની આડમાં દારૂ બોટલ નંગ 2,412 કિંમત રૂપિયા 4,28,772 બોલેરો ગાડીની કિંમત 4 લાખ આમ મળી કુલ 8,29,212નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી પાડેલ અને કાયદેસરની કાર્યવાહી કરતી એલસીબી પોલીસ આમ બનાસકાંઠા અને અનેક વિસ્તારમાંથી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ધાનેરા નેનાવા 3 રસ્તા પાસે બસ અને ઇન્ડિયન ગેસની ભરેલી ગાડી વચ્ચે અકસ્માત થયો. કોઈ જાનહાનિ નહીં. બસને આગળના ભાગમાં નુકસાન થયું. બંને ગાડીઓને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી. ધાનેરાથી સાંચોર જતી ગાડી અને ઇન્ડિયન ગેસ ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાયો, જેમાં બસના આગળના ભાગમાં નુકસાન થયું હતું. અને આ બનાવ ધાનેરાના 3 રસ્તા પાસે થયા હતા અને બંને ગાડીઓને ધાનેરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. ધાનેરામાં હિન્દુ સનાતન ટ્રસ્ટ દ્વારા ધાનેરા નગરપાલિકા પાસે આવેલ નવીન હનુમાનજીનું મંદિર અને હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમ ધામધૂમથી યોજવામાં આવી રહ્યો છે. હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 13, 14 અને 15ના રોજ આમ 3 દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 13 તારીખના રોજ કળશ યાત્રાનું આયોજન અને 14 તારીખે વિશાળ સંખ્યામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને 15 તારીખના રોજ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, જેના ભાગરૂપે સમગ્ર ધાનેરાને સુશોભિતથી અને લાઇટિંગ અને મંડપ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. છેલ્લા 1 મહિનાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠામાં સંતો, મહંતો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે અને સમગ્ર ધાનેરા શહેર અને તાલુકાના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે લગભગ 3,000 જેટલા કાર્યકર્તાઓ કામે લાગ્યા છે અને દરેક વેપારી ભાઈઓ અને આગેવાનો અને મીડિયાના ભાઈઓ સાથે મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી યોજાય તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજમાં છાત્રાઓને ફૂડ પોઈઝનિંગ થવાનો મામલો સામે આવ્યો. સરકારી નર્સિંગ હોસ્ટેલમાંથી ભોજનનો કોન્ટ્રાક્ટ રદ કરાયો. 12 જેટલી છાત્રાઓને ખોરાકી જેની અસર થઈ હતી. હલકી ગુણવત્તાવાળું ભોજન પીરસવા મામલે કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરાયો. જો કે કોન્ટ્રાક્ટ તો રદ કરાયો પરંતુ નવો કોન્ટ્રાક્ટ ન ફાળવતા છાત્રાઓ બહારની કેન્ટીનમાં જઈ ભોજન મેળવવા મજબૂર બની છે. સિવિલ સર્જન સહિત સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે હોસ્ટેલમાં રહેતી છાત્રાઓ ભોજનને લઈ હેરાન પરેશાન થઈ ઉઠી છે.